નમસ્કાર મિત્રો આજે આપણે જોવાના છીએ ભારત રત્ન એવોર્ડ સંપૂર્ણ માહિતી ફોટા સાથે ઓગણીસો ચોપનથી બે હજાર એકવીસ સુધીમાં ક્યા ક્યારે ક્યારે અને કોને કોને એવોર્ડ મળ્યો છે એના વિશે માહિતી મેળવવાની છે મોસ્ટ પી ફોર ઓલ એક્ઝામ આજનો વિડીયો ખૂબ જ મહત્વપૂર્ણ બનવાનો છે તો જોઈએ શરૂ કરીએ વિડીયો એજ્યુકેટ ગુજરાતમાં હું ધર્મિષ્ઠા મુકવાણ આપનું સ્વાગત કરું છું અને જો ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલા બેલને પ્રેસ કરી લો જેથી જેવો જો વિડીયો અપલોડ કરું કે તરત જ તમને માહિતી મળી જાય આ તમે જોઈ શકો છો ભારત રત્ન એવોર્ડનો અહીંયા ફોટો આપેલો છે આ ફ્રન્ટ સાઈડ છે અને આ બેક સાઈડ છે આજના વિડીયોના ટોપિક્સ આજે આપણે શું શું જોવાના છીએ તો ભારત રત્ન સાથે સંકળાયેલા તથ્યો ભારત રત્ન મેડલની આકૃતિ વિશે માહિતી ભારત રત્ન મેળવનારને મળનારી સેવાઓ અને સુવિધાઓ ડિપ્લોમેટિક પાસપોર્ટ શું હોય છે ભારત રત્ન મેળ મેળવનાર બધાની સંપૂર્ણ માહિતી ફોટા સાથે આપણે આટલા ટોપિક જોવાના છે અને છેલ્લે અંતમાં આપણે ટેસ્ટ પણ જોઈશું આપણે વિડીયોમાંથી જ પ્રશ્ન હોય છે ટેસ્ટના અને ટેસ્ટ આપવી ખૂબ જ જરૂરી છે કેમ કે એમાં આપણું સ્વમૂલ્યાંકન થતું હોય છે તો જોઈએ ભારત રત્ન ભારતનો સર્વોચ્ચ એવોર્ડ છે ભારત રત્ન કોઈ પણ ક્ષેત્રમાં અસાધારણ સેવા કલા વિજ્ઞાનમાં સર્વોચ્ચ ક્રમ પ્રદર્શન માટે આપવામાં આવે છે ભારત રત્ન કોઈ પણ વ્યક્તિને આપી શકાય છે ભલે તે ગમે તે જાતિ વ્યવસાય કે લિંગના હોય તેની સ્થાપના ઓગણીસો ચોપનથી થઈ હતી દર વર્ષે ભારત રત્ન એવોર્ડ મુખ્યત્વે ત્રણ વ્યક્તિઓને આપવામાં આવે છે દર વર્ષે ભારત રત્ન એવોર્ડ આપવામાં આવે તે ફરજિયાત નથી અમુક કારણોસર ભારત રત્ન ન પણ આપી શકાય અત્યાર સુધીમાં અડતાલીસ વ્યક્તિઓને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા છે ભારત રત્ન માત્ર ભારતીય નાગરિકોને આપવો જોઈએ તેવી કોઈ લેખિત જોગવાઈ ઉપલબ્ધ નથી અગાઉ આ એવોર્ડ કલા સાહિત્ય વિજ્ઞાન અને સમાજ સેવા ક્ષેત્રે ફાળો આપવા માટે આપવામાં આવતો હતો પરંતુ બે હજાર અગિયારમાં તેમાં સુધારો કરવામાં આવ્યો કે ભારત રત્ન એવોર્ડ માટે કોઈ ક્ષેત્ર સૂચવામાં આવ્યું નથી ભારત રત્ન સન્માનમાં મેડલ અને પ્રશંસા પત્ર એટલે કે પ્રશસ્તિ પત્ર આપવામાં આવે છે જેનું રાષ્ટ્રપતિ દ્વારા દિલ્હીના રાષ્ટ્રપતિ ભવનમાં સન્માન કરવામાં આવે છે આ પ્રશંસાપત્રમાં રાષ્ટ્રપતિના હસ્તાક્ષરનું પ્રમાણપત્ર અને તાંબાનું મેડલ આપવામાં આવે છે ભારત રત્ન ચંદ્રોકનો આકાર એક પીપળાના પાન જેવો છે જેની લંબાઈ પાંચ પોઈન્ટ આઠ સેમી છે પહોળાઈ ચાર પોઈન્ટ સાત સેમી છે અને જાડાઈ ત્રણ પોઈન્ટ એક મીમીની છે તે તાંબાની બનેલી છે અહીંયા તમે ફોટોમાં જોઈ શકો છો આ પીપળાના પાન જેવો આકાર આપેલો છે અહીંયા ભારત રત્નના મધ્ય ભાગમાં ચમકતા સૂર્યની ગોળાકાર આકૃતિ અને નીચે હિન્દી ભાષામાં ભારત રત્ન અને અહીંયા ભારત રત્ન લખેલું છે આગળના ભાગમાં અને પાછળના ભાગમાં રાષ્ટ્રનું પ્રતિક ચિહ્ન છે તેની નીચે સત્યમેવ જયતે તે લખેલું છે જેને સફેદ દોરીમાં રાખીને ગળામાં પહેરાવવામાં આવે છે જ્યારે સન્માન કરવામાં આવે છે ત્યારે તેને સફેદ દોરીમાં પહેરાવવામાં આવે છે અને પછી જે વ્યક્તિનું સન્માન કરવાનું હોય છે એના ગળામાં પહેરાવવામાં આવે છે ભારત રત્ન એવોર્ડ મેળવનારની સેવાઓ અને સુવિધાઓ ભારત રત્ન મેળવનાર વ્યક્તિને કોઈ પણ પ્રકારના પૈસા આપવામાં આવતા નથી પરંતુ તેને અનેક પ્રકારની સુવિધાઓ આપવામાં આવે છે ભારત રત્નથી સન્માનિત વ્યક્તિનું રાજ્યના અન્ય મહેમાનોમાં સ્થાન અતિથિ તરીકે સ્વાગત કરવામાં આવે છે રાજ્યના અન્ય મહેમાનોમાં રાજ્ય અતિથિ તરીકે સ્વાગત કરવામાં આવે છે અને આ ઉપરાંત સુરક્ષા પરિવહન બોર્ડિંગ અને વિશ્રામની વ્યવસ્થા કરવામાં આવે છે અને રાજ્યના મહેમાન તરીકે પરિવારના સભ્યો પત્ની અને બાળકોને પણ સુવિધાઓ આપવામાં આવે છે ભારત રત્ન એવોર્ડ મેળવનારને એક ડિપ્લોમેટિક પાસપોર્ટ આપવામાં આવે છે જેમાં વિદેશી મુસાફરી દરમિયાન વિદેશમાં એમ્બેસી દ્વારા યોગ્ય સુરક્ષા વ્યવસ્થા પૂરી પાડે છે ડિપ્લોમેટિક પાસપોર્ટ શું છે એના વિશે વાત કરીએ આપણે તો આ ડિપ્લોમેટિક પાસપોર્ટનું કવર મરુન રંગનું છે ડિપ્લોમેટિક પાસપોર્ટ તમામ વ્યક્તિઓને આપવામાં આવતા નથી અને ખરીદી પણ શકાતા નથી આ પાસપોર્ટ રાજ્ય વિભાગ દ્વારા સરકારી ખાતાકીય અધિકારીઓ સાંસદો અને વિશેષ અધિકાર ધરાવતા વરિષ્ઠ લોકોને આપવામાં આવે છે તેમાં લાઈફ માટે એર ઇન્ડિયા એક્ઝિક્યુટિવ ક્લાસની હવાઈ મુસાફરી નિઃશુલ્ક પ્રદાન કરે છે સરકારી કાર્યક્રમોમાં જે વ્યક્તિને ભારત રત્ન મળે છે તેને પસંદગીના ક્રમમાં સાત એ પોઝિશન આપવામાં આવે છે પ્રથમ ભારત રત્ન એવોર્ડ વિજેતાનું નામ પ્રથમ ભારત રત્ન એવોર્ડ વર્ષ ઓગણીસો ને ચોપનમાં ભારતીય વૈજ્ઞાનિક ડોક્ટર ચંદ્રશેખર વેંકટરમણ બીજા વ્યક્તિ હતા ચક્રવર્તી રાજગોપાલાચારી અને

એકમાત્ર ભારતીય અને સ્વતંત્ર ભારતના છેલ્લા ગવર્નર જનરલ હતા તે મદ્રાસ રાજ્યમાં ઓગણીસો બાવન થી ચોપન અને મદ્રાસ પ્રેસિડેન્સી ઓગણીસો થી ઓગણીસો ના મુખ્યમંત્રી હતા ભારતીય રાજકીય પક્ષ સ્વતંત્ર પાર્ટીના સ્થાપક અને વકીલ અને રાજકારણી હતા એમના વિશે માહિતી છે પૂરેપૂરી ધ્યાનપૂર્વક વિડીયો જુઓ જેથી યાદ રહી જાય વર્ષ ઓગણીસો ઓગણીસો ચોપનમાં જે બીજા વ્યક્તિને મળેલો તેમનું નામ છે સર્વપલ્લી રાધાકૃષ્ણન ભારતના પ્રથમ પ્રથમ ઉપરાષ્ટ્રપતિ ઓગણીસો ને બાવનથી ઓગણીસોને બાસઠ સુધી અને બીજા રાષ્ટ્રપતિ ઓગણીસોને બાસઠથી ને સડસઠ તરીકે ફરજ બજાવી તેમનો જન્મદિવસ પાંચ સપ્ટેમ્બર ઓગણીસો ને બાસઠથી ભારતમાં શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવે છે એમનો જન્મદિવસ પાંચ સપ્ટેમ્બરને આપણે શિક્ષક દિવસ તરીકે ઉજવીએ છીએ ક્યારથી ઉજવીએ છીએ તો ઓગણીસો ને બાસઠથી વર્ષ ઓગણીસો ને ચોપનમાં જે ત્રીજા વ્યક્તિ હતા તેમનું નામ છે સીવી રામન પ્રકાશના પ્રકીર્ણ અને અસરોની શોધ એટલે કે રામન ઇફેક્ટ તરીકે ઓળખાય છે અણુ ભૌતિક શાસ્ત્ર અને ઇલેક્ટ્રોમેગ્નેટિઝમના ક્ષેત્રમાં કામ કર્યું ભૌતિક શાસ્ત્રનો નોબેલ પુરસ્કાર ઓગણીસો ને ત્રીસમાં મળેલો વર્ષ ઓગણીસો ને પંચાવ પંચાવનમાં ભારત રત્ન કોને મળેલો તો ભગવાન દાસને સ્વાતંત્ર્ય કાર્યકર શિક્ષણવિદ તત્વજ્ઞાની અને મહાત્મા ગાંધી કાશી વિદ્યાપીઠના સહ સ્થાપક હતા બનારસ હિન્દુ યુનિવર્સિટીનો પાયો નાખવા માટે મદન મોહન માલવિયા સાથે કામ કર્યું હતું આમણે અને એમને ક્યારે મળ્યો હતો ભારત રત્ન તો વર્ષ ઓગણીસો ને પંચાવનમાં બીજા વ્યક્તિ કોણ હતા જેમને વર્ષ ઓગણીસો ને પંચાવનમાં મળ્યો હોય તો એમ વિશ્વેશ્વર્યા તેઓનું પ્રદાન હતું સિવિલ એન્જિનિયરિંગ રાજકારણી અને મૈસૂરના દિવાન ઓગણીસો બારથી ઓગણીસો અઢાર સુધી હતા પંદર સપ્ટેમ્બરના રોજ તેમનો જન્મદિવસ ભારતમાં એન્જિનિયરિંગ ડે તરીકે ઉજવવામાં આવે છે ઓગણીસો ને પંચાવનમાં ત્રીજા વ્યક્તિ હતા જવાહરલાલ નેહરુ લેખક અને સ્વતંત્રતા કાર્યકર ભારતના પ્રથમ અને સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા વડાપ્રધાન હતા તેઓ ઓગણીસોને સુડતાલીસથી ઓગણીસોને ચોસઠ સુધી એમનું કાર્યકાળ છે વર્ષ ઓગણીસો ને સત્તાવન ગોવિંદ વલ્લભ પંથ એમનું પ્રદાન હતું તેઓ સંયુક્ત પ્રાંતના પ્રમુખ હતા ઓગણીસો ને થી ઓગણીસ ને ઓગણચાલીસ ઓગણીસો ને થી ઓગણીસો પચાસ અને સ્વતંત્રતા કાર્યકર હતા ઉત્તર પ્રદેશના પ્રથમ મુખ્યમંત્રી હતા તેમનો સમય અહીંયા આપેલો છે ઓગણીસો ને પંચાવનથી થી એકસઠ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી તરીકે ફરજ બજાવી હતી વર્ષ ઓગણીસો ને અઠાવનમાં કોને મળ્યો હતો તો ધોંડો કેસવ કરવેને સમાજ સુધારક અને શિક્ષક હતા સ્ત્રી શિક્ષણ અને હિન્દુ વિધવાઓના પુનર્લગ્ન સાથે સંબંધિત કાર્યો માટે જાણીતા છે હિન્દુ વિધવા ઘર અઢારસો ને છન્નુંમાં અને વિધવા લગ્ન સંઘની અઢારસો ને ત્યાંશીમાં સ્થાપના કરી શ્રીમતી નાથીબાઈ દામોદર થ્રેક્સ મહિલા યુનિવર્સિટી ઓગણીસો સોળમાં શરૂ કરી વર્ષ ઓગણીસો એકસાઠ માં કોને મળ્યો હતો તો પુરુષોત્તમ દાસ ટંડનને રાજશ્રી કાર્યકર હતા તેમણે ઉત્તર પ્રદેશ વિધાનસભાના અધ્યક્ષ તરીકે સેવા આપી હતી હિન્દીને સત્તાવાર ભાષાનો દરજ્જો આપવાની ઝુંબેશમાં સામેલ હતા વર્ષ ઓગણીસો માં કોને મળ્યો હતો તો રાજેન્દ્ર પ્રસાદને ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ઓગણીસો થી ઓગણીસો સુધી તરીકે ચૂંટાયા વકીલ રાજકારણી અને વિદ્વાન હતા મહાત્મા ગાંધીજી સાથે સ્વતંત્રતા કાર્યકર હતા અસહકાર આંદોલનમાં પણ સંકળાયેલા હતા વર્ષ ઓગણીસો ને ત્રેસઠમાં ઝાકિર હુસેનને ભારત રત્ન મળેલો શિક્ષણ દાર્શનિક અને સ્વતંત્રતા કાર્યકર હતા અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના કુલપતિ ઓગણીસોને અડતાલીસથી ઓગણીસોને છપ્પન સુધી રહેલા અને બિહારના રાજ્યપાલ તરીકે પણ ફરજ બજાવેલી છે અને તેમનો સમય હતો ઓગણીસોને સત્તાવનથી ઓગણીસોને બાસઠ ભારતના બીજા ઉપરાષ્ટ્રપતિ ઓગણીસોને બાસઠથી ઓગણીસોને સડસઠ અને ભારતના ત્રીજા રાષ્ટ્રપતિ ઓગણીસોને સડસઠથી ઓગણીસોને ઓગણસિત્તેર સુધી રહ્યા હતા વર્ષ ઓગણીસો ને ત્રેસઠમાં કોને મળ્યો હતો પાંડુરંગ વામન કાણે ઇન્ડિયોલોજિસ્ટ અને સંસ્કૃત વિદ્વાન હતા ધર્મશાસ્ત્રોનો ઇતિહાસ પાંચ ખંડ સાહિત્ય કાર્ય અને ભારતના નાગરિક કાનૂન માટે જાણીતા છે છ હજાર પાંચસો પૃષ્ઠ સુધી ફેલાયેલ સ્મારકીય કાર્ય જે લગભગ ઓગણીસો ને ત્રીસથી ઓગણીસો બાસઠ સુધી પ્રકાશિત થયું હતું વર્ષ ઓગણીસો છાસઠ માં કોને મળ્યો હતો તો લાલ બહાદુર શાસ્ત્રીને જય જવાન જય કિસાનનો નારો આપ્યો ભારતના બીજા વડાપ્રધાન તરીકે સેવા આપી તેમનો સમય હતો ઓગણીસો ચોસઠ થી ઓગણીસો ને નો ને ભારત પાકિસ્તાન યુદ્ધ ઓગણીસો પાસાઠ દરમિયાન દેશનું નેતૃત્વ કર્યું વર્ષ ઓગણીસો એકોતેર ઇન્દિરા ગાંધીને મળેલો ભારતની લોખંડી મહિલા ભારત રત્ન મેળવનાર પ્રથમ મહિલા ભારતના પ્રથમ મહિલા હતા અને ભારતના પ્રથમ મહિલા વડાપ્રધાન ઓગણીસો ને છાસઠથી ઓગણીસો ને સિત્યોતેર અને ઓગણીસો ને એંસીથી ઓગણીસો ને ચોર્યાસી અને ઓગણીસો ને એકોતેરમાં ભારત પાકિસ્તાન યુદ્ધ દરમિયાન બાંગ્લાદેશ એક નવો દેશ બન્યો તેમના સમયમાં વર્ષ ઓગણીસો પિંચોતેર વીવી ગીરી તો એમનું પ્રધાન હતું ભારતીય સ્વતંત્રતા સંગ્રામમાં ભાગ લીધો ઓલ ઇન્ડિયા ટ્રેડ યુનિયન કોંગ્રેસ ઓગણીસો છવ્વીસના પહેલા પ્રમુખ તરીકે ચૂંટાયા હતા આઝાદી પછી અને ઉત્તર પ્રદેશ કેરળ અને મૈસૂરના રાજ્યપાલ બન્યા અન્ય કેબિનેટ મંત્રાલયોના પદ પણ સંભાળ્યા પ્રથમ કાર્યકારી રાષ્ટ્રપતિ બન્યા અને ભારતના ચોથા રાષ્ટ્રપતિ બન્યા ઓગણીસો થી ચુમોતેર સુધી વર્ષ ઓગણીસો ને માં કે કામરાજને મળેલો રાજનેતા હતા ત્રણ વાર તમિલનાડુના મુખ્યમંત્રી બન્યા હતા એમનો સમયગાળો અહીંયા આપેલો છે ઓગણીસો ને ચોપન થી ઓગણીસો ને સત્તાવન ઓગણીસો ને સત્તાવન થી ઓગણીસો ને બાસઠ અને ઓગણીસો ને બાસઠથી ઓગણીસો ને ત્રેસઠ વર્ષ ઓગણીસો ને એસી મધર ટેરેસાને મળેલો કલકત્તાની કેથોલિક નોન એન્ડ મિશન મિશનરીઝ ઓફ ચેરિટીના સંસ્થાપક હતા ઓગણીસો ને ઓગણ એસી માનવતાવાદી કાર્યો માટે તેમણે શાંતિના નોબલ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા અને ઓગણીસોને એંસીમાં ભારત રત્ન મળેલો વર્ષ ઓગણીસો ને ત્યાંસીમાં વિનોબા ભાવેને મળેલો તેઓ સમાજ સુધારક અને મહાત્મા ગાંધીના નજીકના સહયોગી હુદાન આંદોલન અને ભૂમિ ઉપહાર ચળવળ સાથે સંકળાયેલા હતા આચાર્ય શિક્ષકના નામ માનનીય વિરુદ્ધથી નવાજવામાં આવ્યા આવ્યા હતા અને માનવતાવાદી કાર્ય માટે ઓગણીસો ને અઠાવનમાં રેમન મેક્સસે એવોર્ડ મળ્યો હતો વર્ષ ઓગણીસો ને સિત્યાસી ખાન અબ્દુલ ગફાર ખાન સરહદના ગાંધી તરીકે જાણીતા સ્વતંત્રતા કાર્યકર અને મહાત્મા ગાંધીના અનુયાયી હતા ઓગણીસો વીસમાં ખિલાફત આંદોલનમાં જોડાયા ઓગણીસો ઓગણત્રીસમાં ખુદાઈ ખિદમતગાર એટલે કે રેડ શર્ટ મુવમેન્ટની સ્થાપના કરી અને તેઓ પાકિસ્તાની હતા વર્ષ ઓગણીસો ઇઠ્યાસી એમજી રામચંદ્રન અભિનેતા અભિનેતામાંથી રાજકારણી બન્યા તમિલનાડુમાં તમિલનાડુના મુખ્યમંત્રી તરીકે ત્રણ કાર્યકાળ સુધી રહ્યા ઓગણીસોને સિત્યોતેરથી ઓગણીસો ને એંસી ઓગણીસો ને એંસીથી ઓગણીસોને ચોર્યાસી અને ઓગણીસો ને પંચ્યાસીથી ઓગણીસો ને સિત્યાસી સુધી વર્ષ ઓગણીસો નેવું ડૉક્ટર ભીમરાવ આંબેડકર ભીમરાવ રામજી આંબેડકર ચૌદ એપ્રિલ અઢારસો ને એક્યાસી અઢારસો ને એકાણું છ ડિસેમ્બર ઓગણીસો ને છપ્પન એમનો સમયગાળો છે ડૉક્ટર સાહેબ આંબેડકર તરીકે જાણીતા ભારતીય બહુજન ન્યાય ન્યાયશાસ્ત્રી અર્થશાસ્ત્રી રાજકારણી અને સમાજ સુધારક હતા તેમણે દલિત બૌદ્ધ ચળવળને પ્રેરણા આપી અને અસ્પૃશ્યો સામેના સામાજિક ભેદભાવ સામે અભિયાન ચલાવ્યું કામદારો ખેડૂતો અને મહિલાઓના હકનું સમર્થન કર્યું તેઓ સ્વતંત્ર ભારતના પ્રથમ કાયદા અને ન્યાય પ્રધાન ભારતીય બંધારણના પિતા અને ભારતના પ્રજાસત્તાકના સર્જન હતા વર્ષ ઓગણીસો નેવું માં નેલ્સન મંડેલા દક્ષિણ આફ્રિકામાં રંગભેદ વિરોધી ચળવળના નેતા સાઉથ આફ્રિકાના ગાંધી મંડેલા દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ હતા ઓગણીસો ને ચોરાણુંથી ઓગણીસો ને નવ્વાણું સુધી આફ્રિકન રાષ્ટ્રીય કોંગ્રેસ ચળવળ ગાંધીવાદી ફિલસોફીથી પ્રભાવિત હતી ઓગણીસો ને ત્રાણુંમાં શાંતિ માટેનું નોબેલ પ્રાઇઝ મળ્યું હતું વર્ષ ઓગણીસો ને એકાણુંમાં રાજીવ ગાંધીને મળેલો ઓગણીસો ચોર્યાસી થી ઓગણીસો નેવ્યાસી સુધી ભારતના નવ નવમાં પ્રધાનમંત્રી હતા વર્ષ બીજા કયા વ્યક્તિને મળ્યો હતો તો મોરારજી દેસાઈને ભારતના છઠ્ઠા વડાપ્રધાન હતા ઓગણીસો ઓગણીસો પ્રથમ ગુજરાતી વડાપ્રધાન હતા તેઓ અને પાકિસ્તાન સરકાર દ્વારા આપવામાં આવેલ સર્વોચ્ચ નાગરિક સન્માન નિશાને પાકિસ્તાન એટલે કે નિશાને પાક મેળવનાર તે એકમાત્ર ભારતીય નાગરિક છે વર્ષ ઓગણીસો બાણું અબુલ કલામ આઝાદ આઝાદ ભારતના પ્રથમ શિક્ષણ મંત્રી હતા

એરલાઇન અને ઇન્ડિયાની એર ઇન્ડિયાની સ્થાપના કરી તેઓ ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સ ટાટા મોટર્સ ટાટા મેમોરિયલ હોસ્પિટલ ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફંડામેન્ટલ રિસર્ચ ટીસીએસ નેશનલ ટીસીએસ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ સ્ટડીઝ અને નેશનલ સેન્ટર ફોર પરફોર્મિંગ આર્ટ્સ સહિત વિવિધ સંસ્થાઓના સ્થાપક છે વર્ષ ઓગણીસો ને બાણુંમાં સત્યજીત રે તેમને ઓગણીસો ને પંચાવનમાં પાથરપંચાલી દિગ દિગ્ગર્શક તરીકે પદાર્પણ કરનાર ફિલ્મ નિર્માતા સત્યજીત રે ને ભારતીય સિનેમાને વિશ્વ વિખ્યાત બનાવવાનો શ્રેય જાય છે ઓગણીસો ને ચોર્યાસીમાં ફિલ્મ જગતનો સર્વોચ્ચ એવોર્ડ દાદા સાહેબ ફાળકે એવોર્ડ મળ્યો હતો વર્ષ ઓગણીસો ને સત્તાણુંમાં ગુલઝારીલાલ નંદાને ભારત રત્ન મળેલો ભારતના બે વાર વચગાળાના પ્રધા વડાપ્રધાન ઓગણીસો ચોસઠથી ઓગણીસો ને છાસઠમાં બન્યા હતા બે વખત આયોજન પંચના અધ્યક્ષ રહ્યા હતા વર્ષ ઓગણીસો ને સત્તાણુંમાં અરુણા આસફ અલી બોમ્બે ઓગણીસો ને બેતાલીસમાં ભારત છોડો આંદોલન દરમિયાન ભારતીય ધ્વજ ફરકાવ્યો તેઓ ઓગણીસો ને અઠાવનમાં દિલ્હીના પ્રથમ મેયર તરીકે ચૂંટાયા હતા વર્ષ ઓગણીસો ને સત્તાણુંમાં એપીજે અબ્દુલ કલામ મિસાઇલમેન સંરક્ષણ વૈજ્ઞાનિક અને એરોસ્પેસમાં સેવા આપી ભારતના પ્રથમ ઉપગ્રહ પ્રક્ષેપણ વાહન વાહન એસએલવી થ્રીના વિકાસમાં સામેલ મિસાઇલ ડેવલપમેન્ટ પ્રોગ્રામના આર્કિટેક્ટ સંરક્ષણ પ્રધાનના વૈજ્ઞાનિક સલાહકાર અને સંરક્ષણ સંશોધન સચિવ બે હજાર બેથી બે હજાર સાત સુધી રહ્યા ભારતના અગિયારમાં રાષ્ટ્રપતિ તરીકે સેવા આપી હતી વર્ષ ઓગણીસો ને અઠ્ઠાણુંમાં એમ એસ સુબલક્ષ્મી કર્ણાટકના શાસ્ત્રીય ગાયક સુબલક્ષ્મી જે ગીતોની રાણી તરીકે ઓળખાય છે તે રેમન મેક્સસે એવોર્ડ મેળવનાર પ્રથમ ભારતીય સંગીતકાર છે વર્ષ ઓગણીસો ને અઠ્ઠાણુંમાં ચિદમ્બરમ સુબ્રમણ્યમ ભારતના ભૂતપૂર્વ કૃષિ પ્રધાન ઓગણીસો ને ચોસઠથી ઓગણીસો ને છાસઠ સમયગાળામાં હતા ઓગણીસો ને સિત્તેરના સમયમાં ભારતમાં હરિત ક્રાંતિ માટે ફાળો આપ્યો આંતરરાષ્ટ્રીય ચોખા સંશોધન સંસ્થા મનીલા અને મેક્સિકોની આંતરરાષ્ટ્રીય મકાઈ અને ઘઉં સંશોધન સંસ્થા માટે કામ કર્યું હતું વર્ષ ઓગણીસો ને નવ્વાણુંમાં જયપ્રકાશ નારાયણને મળેલો સમાજ સુધારક લોકનાયક પીપલ્સ હીરો તરીકે જાણીતા ભ્રષ્ટ અને શોષક કોંગ્રેસને ઓથલાવવા માટે સંપૂર્ણ ક્રાંતિ ચળવળ અથવા જેપી મુવમેન્ટ માટે જાણીતા છે ઓગણીસો ને પાસઠમાં રેમન મેક્સેસે પુરસ્કાર પણ મળ્યો હતો વર્ષ ઓગણીસો ને નવ્વાણુંમાં અમર્ત્ય સેન નોબેલ મેમોરિયલ એવોર્ડ ઓગણીસો અઠ્ઠાણું વિજેતા અર્થશાસ્ત્રી છે નીતિશાસ્ત્ર અને રાજકીય દર્શન કલ્યાણ અર્થશાસ્ત્ર વિકાસ અર્થશાસ્ત્ર અને જાહેર આરોગ્ય વિષયો પર સંશોધન કર્યું છે વર્ષ ઓગણીસો ને નવ્વાણુંમાં ગોપીનાથ બોરદોલો આસામના પ્રથમ મુખ્ય પ્રધાન ઓગણીસો છેતાલીસ ઓગણીસો પચાસ સુધીના ગૃહમંત્રી વલ્લભભાઈ પટેલ સાથેના તેમના સહકાર અને પ્રયત્નોને સ્વીકારવામાં આવ્યા હતા આસામને ભારત સાથે જોડી રાખવામાં ભૂમિકા ભજવનાર વ્યક્તિ વર્ષ ઓગણીસો નવ્વાણું માં રવિશંકર હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતમાં વિશ્વનો સૌથી પ્રખ્યાત પ્રસ્તાવક ચાર ગ્રેમી એવોર્ડ વિજેતા સિતાર વાદક પાશ્ચાત્ય સંગીતકારો યહુદી મિનિન અને જ્યોર્જ હેરિસન સાથે કામ કરવા માટે જાણીતા છે વર્ષ બે હજાર એકમાં લતા મંગેશકરને મળેલો છે ભારત રત્ન નાઇટિંગલ ઓફ ઇન્ડિયા તરીકે ઓળખાય છે પ્લેબેક સિંગર મંગેશકરે પોતાની કારકિર્દીની શરૂઆત ઓગણીસો ને ચાલીસના દાયકામાં કરી હતી છત્રીસથી વધુ ભાષાઓમાં ગીતો ગાયા ઓગણીસો નેવ્યાસીમાં ફિલ્મ જગતનું સર્વોચ્ચ એવોર્ડ દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત થયેલા છે વર્ષ બે હજાર એકમાં બિસ્મિલ્લા ખાન એક ભારતીય શાસ્ત્રીય શહેનાઈ વાદક ખાને આઠ દાયકાથી વધુ સમય સુધી આ સાધન વગાડ્યું હતું અને ભારતીય સંગીતના કેન્દ્રમાં આ સાધનને લાવવાનું શ્રેય અને આપ તેમને આપવામાં આવે છે વર્ષ બે હજાર નવમાં ભીમસેન જોશી પ્રખ્યાત શાસ્ત્રીય ગાયક કિરણ ધરના ભારતીય સંગીતની શાળામાં શિષ્ય હતા ગાયકીની શૈલીમાં નિપુણ હતા વર્ષ બે હજાર ચૌદમાં સીએન સીએનઆર રાવ પ્રોફેસર રાવ ત્રેસઠ યુનિવર્સિટીઓમાંથી ડિગ્રી મેળવનાર હતા રસાયણશાસ્ત્ર પરમાણુ બંધારણ અને સ્પેક્ટ્રો સ્પેક્ટ્રોસ્કોપીના ક્ષેત્રમાં કામ કર્યું હતું સોળસો પત્રો અને અડતાલીસ પુસ્તકો લખ્યા છે વર્ષ બે હજાર ચૌદમાં સચિન તેંડુલકરને પણ મળેલો છે છસો ચોસાઠ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ રમી છે સો આંતરરાષ્ટ્રીય સદી ફટકારનાર એકમાત્ર ખેલાડી વન ડે આંતરરાષ્ટ્રીય મેચમાં બેવડી સદી ફટકાવનાર ફટકારનાર પ્રથમ બેટ્સમેન તે ટેસ્ટ ક્રિકેટ અને વનડે બંનેમાં ત્રીસ હજારથી વધુ રન પૂરા કરનાર એકમાત્ર ખેલાડી છે વર્ષ બે હજાર ચૌદમાં મદન મોહન માલવિયાને મળેલો છે તેમણે શૈક્ષણિક અને સમાજ સુધારક બનારસ હિન્દુ યુનિવર્સિટી અને અખિલ ભારતીય હિન્દુ મહાસભાના સ્થાપક અને કુલપતિ હતા તે ચાર વખત ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ પણ બન્યા હતા વર્ષ બે હજાર પંદરમાં અટલ બિહારી વાજપાઈ નવ વખત લોકસભા માટે ચૂંટાયા બે વખત રાજ્યસભા માટે કામ કર્યું ત્રણ વખત ભારતના વડાપ્રધાન બન્યા ઓગણીસો ને છન્નું ઓગણીસો ને છન્નુંમાં ઓગણીસો ને અઠ્ઠાણુંમાં અને ઓગણીસોને નવ્વાણુંથી બે હજાર ચાર વિદેશ મંત્રી ઓગણીસો ને સિત્યોતેરથી ઓગણીસો ઓગણસીમાં રહ્યા સર્વશ્રેષ્ઠ સાંસદનું સન્માન પણ મળેલું છે ઓગણીસો ને ચોરાણુંમાં વર્ષ બે હજાર ઓગણીસ પ્રણવ મુખર્જીને મળેલો છે ભારતીય રાજકારણી ભારતના તેરમાં રાષ્ટ્રપતિ બે હજાર બાર થી બે હજાર સત્તર સુધી સેવા આપી હતી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના વરિષ્ઠ નેતા તેઓ બે હજાર નવ થી બે હજાર બાર સુધી કેન્દ્રીય નાણાં પ્રધાન હતા વર્ષ બે હજાર ઓગણીસ માં નાનાજી દેશમુખને પણ મળેલો છે સામાજિક કાર્યકર હતા શિક્ષણ આરોગ્ય અને ગ્રામીણ સ્વાવલંબન ક્ષેત્રે કાર્યરત આર સભ્ય હતા રાજ્યસભાના સભ્ય અને ભારતીય જનસંઘના નેતા હતા પદ્મ વિભૂષણ બે હજાર સોરી ઓગણીસો ને નવ્વાણુંમાં મળેલો એનાયત કરાયો હતો અને ઓગણીસો ને પચાસમાં ગોરખપુરના ગોરખપુરમાં ભારતના પ્રથમ સરસ્વતી શિશુ મંદિરની સ્થાપના કરી હતી મળેલો નામ છે ભૂપેન હજારિકા ભારતીય પ્લેબેક ગાયક કવિ સંગીતકાર ગીતકાર આસામ ફિલ્મ નિર્માતા સુધા કંઠા તરીકે ઓળખાય છે ઓગણીસો ને માં શ્રેષ્ઠ સંગીત નિર્દેશક માટે રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ મળ્યો ઓગણીસો ને સિત્યોતેરમાં પદ્મશ્રી એવોર્ડ ઓગણીસો ને સિત્યાસીમાં સંગીત નાટક અકાદમી એવોર્ડ બે હજાર એકમાં પદ્મભૂષણ અને ઓગણીસો ને બાણુંમાં સાહેબ ફાળકે એવોર્ડ મળ્યો હતો તો આ હતો વિડીયો અને હવે જોઈએ ટેસ્ટ અને ટેસ્ટના પ્રશ્નો વિડીયોમાંથી જ હોય છે એની પહેલાં જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો કમેન્ટ કરો અને તમારા બધા મિત્રો સાથે શેર કરો અને જો ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલા બેલને પ્રેસ કરી લો જેથી જેવો જો વિડીયો અપલોડ કરું કે તરત જ તમને માહિતી મળી જાય અને વધારે વિડીયો જોવા માટે ચેનલના નામ ઉપર ક્લિક કરી અને વિડીયોઝમાં જઈ બધા વિડીયો એકે સાથે જોઈ શકો છો આપણા ચેનલ ઉપર ઘણા બધા વિડીયોઝ અવેલેબલ છે અને આ વિડીયોની પીડીએફ મેળવવા માટે ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે ત્યાંથી તમને આ વિડીયોની પીડીએફ મળી જશે તો જોઈએ કોને કોને ભારત રત્ન સન્માન મળ્યું ક્યાં ત્રણ વ્યક્તિઓને પ્રથમ ભારત રત્ન સન્માન મળ્યું હતું ત્રીજો પ્રશ્ન છે ડોક્ટર ભીમરાવ આંબેડકરને કયા વર્ષે ભારત રત્ન એવોર્ડ મળ્યો હતો અને ભારતનો સર્વોચ્ચ એવોર્ડ કયો છે આ ચારે ચાર પ્રશ્નોનો જવાબ તમારે મને કમેન્ટ બોક્સમાં આપવાના છે મળીએ નવા વિડીયોમાં થેન્ક યુ ફોર વોચિંગ માય વિડિયો